હવે આપણે લોટ બાંધીશું. એક વાસણ લઈ લીધું છે મેં, હવે એમાં નાખીશું મકાઈનો લોટ એક વાટકી, અડધી વાટકી મેદાનો લોટ. સ્વાદ અનુસાર મીઠું, થોડી હળદર અને એક ચમચી જેટલું તેલ મોવણ માટે. પહેલાં લોટને મિક્સ કરી લઈશું. હવે પાણી લઈ લઈશું, થોડું થોડું પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધવાનો છે. મકાઈનો લોટ છે એટલે થોડો મસેડીને લેવો પડશે આપણે. કેમ કે મકાઈનો લોટ પાણી ચૂસે છે. થોડું થોડું પાણી લઈને મસળી લેવાનું. જો આવો રાખવાનો. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું આપણે, ત્યાં સુધી આપણે સલાડ તૈયાર કરીશું. માટે મેં લીધા છે મકાઈના દાણા, જે બાફીને રેડી કરી દીધા છે. ડુંગળી ઝીણી કટ કરી દીધી છે, આ કાકડી કટ કરી દીધી છે, ટામેટું, લીંબુનો રસ અને તીખા મરીનો પાવડર અને કોથમીર અને મીઠું. હવે આપણે સલાડ બનાવીશું. હવે બાઉલ લઈ લીધો છે મેં, હવે એમાં એડ કરીશું મકાઈના દાણા, ડુંગળી, આમાં તમે ગ્રીન ડુંગળી પણ લઈ શકો છો, મેં આ ડુંગળી લીધી છે. કાકડી લઈશું, ટામેટું એક ચમચી જેટલું, લીંબુનો રસ, ખટાસ પ્રમાણે લેવો, તીખા મરીનો પાવડર. સ્વાદ અનુસાર મીઠું ને કોથમીર લઈશું. સલાડને મિક્સ કરી લઈશું. થઈ ગયું છે રેડી સલાડ. હવે હવે આપણે ગ્રેવી માટે શાક બનાવીશું. એના માટે મેં ચણા લઈ લીધા છે બાફીને, થોડું મીઠું નાખ્યું હતું ને બાફી દીધા. આની જગ્યાએ તમે રાજમા પણ લઈ શકો છો. મેં ચણા લીધા છે, તમે રાજમા પણ લઈ શકો છો. આજે અને હવે ગ્રેવીવાળું શાક બનાવીશું. ઉપર એક મેં નોનસ્ટિક લઈ લીધું છે. હવે તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. હવે લઈશું જીરું, થોડી હિંગ, હવે નાખીશું ટામેટા. ગેસ ત્યાં ધીમી કરી દઈશું. હવે ટામેટા જલ્દી ગળી જાય તેના માટે આપણે નાખીશું થોડું મીઠું. આપણે બાફતી વખતે પણ ચણામાં મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે નાખવાનું. એને મિક્સ કરી લઈશું. ટામેટા
ટમેટા ગરી જવા આવ્યા છે. હવે આપણે મસાલા કરીશું, એમાં લાલ મરચું નાખીશું, હળદર, ધાણા જીરું, મસાલાને શેકી લઈશું. હવે ચણા એડ કરીશું. હવે ગેસને થોડી ફાસ્ટ કરી દઈશું. હવે થોડું પાણી એડ કરીશું. ઓળું નાખીશું. હવે આને ઉકાળી લઈશું આપણે 5 મિનિટ. ઉકળી ગયા છે આવડતે. હવે ચણાને આપણે થોડા પ્રેસ કરી લઈશું. ગેસની આ ધીમી રાખી દઈશું. આવી રીતે ચણાને પ્રેસ કરી દઈએ એટલે આપણો રેડી થઈ ગયું છે સ્ટફિંગ. એકવાર ગેસ ફાસ્ટ કરીને ગેસની આંચ બંધ કરી દઈશું. થઈ ગયું છે રેડી સ્ટફિંગ. હવે આપણે ગેસને આંચ બંધ કરી દઈશું. હવે ટાકો બેલ માટેની સોસની તૈયારી કરીશું. હવે આપણે ટાકો વેલ માટે સોસ બનાવીશું. તેના માટે મેં મરચાં લીધા છે, તેને મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા 2 કલાક માટે. એ નાખીશું. આમાં તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો. મેં સાદા મરચાં લીધા છે. અને લસણની કળીઓ 7-8 લસણની કળી નાખી છે. થોડી ખાંડ, મરીનો પાવડર અને લીંબુનો રસ. આમાં તમે વિનેગર નાખો તો બે થોડું થોડું નાખો. આપણે લીંબુનો રસ એકલો જ નાખીશું. થોડું મીઠું નાખીશું. પીસી લઈશું. હવે સોસ પીસીને રેડી થઈ ગયો છે. જો હવે આપણે સોસ બનાવીશું. તેના માટે લઈશું માયોનીઝ, થોડોક લઈ લઈશું, 2 ચમચી જેટલું માયોનીઝ લઈ લઈશું. અને 2 ચમચી જેવું આપણે આ ચટણી જે બનાવી છે તે લઈ લઈશું. તમે સ્ટોર કરી શકો છો. તમે હવે આપણે આ સોસ મિક્સ કરી લઈશું. થઈ ગયો છે રેડી. હવે આપણે બીજો એક સોસ બનાવીશું, ગાર્લિક સોસ. તેને માટે બાઉલ લઈ લઈશું અને આ દહીં છે એ 2 ચમચી જેટલું દહીં લઈ લઈશું. 3 લઈ લઈશું. પહેલાં દહીંને આપણે મિક્સ કરી લઈશું. ક્રીમી ટેક્સચર આપી દઈશું. હવે એમાં એડ કરીશું 1 ચમચી જેટલું મેયોનીઝ. અને ગાર્લિક સોસ છે એટલે લસણ તો જોઈશે જ. 1 ચમચી જેટલું લસણ અને થોડું મીઠું નાખીશું. આપણે આ બીજા સોસમાં તો ચટણીમાં જ મીઠું નાખ્યું હતું. એ આવી ગયું છે. હવે આને મિક્સ કરી લઈશું.
થોડો મરીનો ભૂકો નાખીશું, થોડોક જ નાખીશું અને મિક્સ કરી લઈશું. જો રેડી થઈ ગયા છે આપણા બે સોસ, રેડ અને વ્હાઇટ સોસ, ગાર્લિક વાટ સોસ અને રેડ ટાકો ભેલના સોસ રેડી થઈ ગયા છે. હવે આપણે ટાકો ભેલની પૂરી બનાવીશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટને થોડું તેલવાળો કરીને મસળી લઈશું. સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે પૂરી વણીશું. પટામણ માટે લોટ થોડો લઈ લઈશું. મેદાનો લોટ છે એટલે સરસ થઈ જશે. આપણી પૂરી પતલી વણવાની છે. થઈ ગયો છે. હવે આપણે એ ફૂલે ના એટલે આપણે હોલ પાડી દેવાના આવડતે. થઈ ગયું છે, મૂકી દઈશું. અને તે બીજી પૂરી વાણી લઈશું. તમે એકદમ મોટી રોટલી વાણીને પણ જો વાટકીથી પીસ પાડવા હોય તોય થાય, અને આવડતી એક એક વાણીને પણ થાય. થઈ ગઈ છે, હોલ પાડી દઈશું. આવી રીતે બધી પૂરી આપણે વણી લઈશું. બધી પૂરી વણી રેડી થઈ ગઈ છે. હવે આપણે તરીશું. અને આ વખતે મેં ટીશ્યુ પેપર લઈ લીધા છે, પેપર નેપકિન અને નીચે રૂમાલ લીધો છે. હવે આપણે સૌપ્રથમ પૂરીને તરીશું. ગેસ ઉપર તેલ મૂકી દીધું છે. મીડિયમ ગરમ રાખવાનું, બહુ ગરમ નહીં રાખવાનું, મીડિયમ જ રાખીશું. તેલ આવી ગયું છે. આપણે હવે પૂરી તરીશું મીડિયમ આંચ ઉપર જ. સહેજ કડક થાય ત્યાં સુધી એને તરવાની છે. આવડતે બે બાજુ સાઈડ ફેરવી ફેરવીને તળવાની. થોડી ક્રિસ્પી લાગે એટલે આ કાઢી લઈશું. બહુ ગોલ્ડન નહીં કરવાની, લાઇટ ગોલ્ડન કરીશું. થઈ ગયું છે આટલું ગોલ્ડન કરવાનું. જો હવે આપણે એને પેપર નેપકિન છે એના પર મૂકી દઈશું. આવી રીતે પેપર નેપકિન લઈ લઈશું. અને આવતી વેલણ હોય એ વેલણને વચ્ચે આમ મૂકીને દબાઈ દેવાનું. જો કેવા સરસ ટાકો બની ગયો છે.
બે બાજુ ક્રિસ્પી થાય પછી કાઢીશું આપણે. આ રીતે ગોળ ગોળ ફેરવીને એને તરી લેવાની. હવે લઈ લઈશું નેપકિન પર. નાળતી વેલણ મૂકી દેવાનો અને 20 સેકન્ડ જેવું પકડી રાખવાનું. એટલે આપણા ટાકોસ રેડી થઈ જશે. જો થઈ ગયા ને, આવી રીતે બધા ટાકોસ આપણે બનાવી દઈશું. ટાકોસ બનીને રેડી થઈ ગયા છે. કેવા સરસ બની ગયા છે. માર્કેટમાં પણ રેડીમેડ જ મળે છે, પણ આપણે આજે ઘરે બનાવ્યા છે. જો કેવા સરસ બન્યા છે, કેવા ક્રિસ્પી છે. જો હવે આપણે સ્ટફિંગ ભરીશું ટાકોસમાં. ટાકોસમાં આપણે ભરીશું આપણે બધું. પહેલાં સોસ, ટાકોસ સોસ હતો તે પહેલાં લગાવીશું ટાકોસમાં. બે ટાકોસ હવે લગાવી દેવાનું. એવી રીતે જે વ્હાઈટ ગાર્લિક સોસ બનાવ્યો હતો આપણે એ લગાવી દેવાનો. આવડતે હવે જે આપણે ચણાનું બનાવ્યું હતું શાક સ્ટફિંગ એ ભરીશું. તમારે જેટલું જોઈએ એટલું ભરવાનું. હવે સલાડ જે બનાવ્યું હતું આપણે એ સલાડ ટોપિંગ ભરીશું. આવી રીતે પકડીને પણ તમે ભરી શકો છો. હવે થોડી ચીજ નાખીશું, મોજરેલા ચીજ છે તે. હવે ફરીથી આપણે સોસ થોડો એ કરીશું. હવે વ્હાઈટ સોસ જે કર્યો હતો એ આપણે કરીશું ગાર્લિક. તમે કોર્ન જેવું બનાવીને ભરીને પણ આ રીતે સ્વીટ કરી શકો છો અને આ રીતે ચમચીથી પણ કરી શકો છો. થઈ ગયા છે. આ વખતે આપણે બધા ટાકોસ ભરી દઈશું. પેટ પર લઈ દીધા છે આપણે ટાકો બેલ. કેવા સરસ બન્યા છે. જો થઈ ગયા છે રેડી. અને તમે પણ બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા હતા ટાકો બેલ. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. કેવા મસ્ત બની ગયા છે ટાકો બેલ આપણા.